સહકારી ક્ષેત્રના ચાર અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ પત્ર લખ્યો છે જેમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ભરતી કૌભાંડ અને ગોલમાલ અંગે રજૂઆતો કરી છે આ અંગે વડાપ્રધાન સુધી રજૂઆત કર્યાની પણ ચર્ચાઓ ઉઠી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપનો જૂથવાદ ચરમસીમા ઉપર પહોંચ્યો છે જેમાં રૂપાણી જૂથને ટાર્ગેટ કરવા હવે જયેશ રાદડિયાને જિલ્લા બેંકમાંથી દૂર કરવા અસંતુષ્ટો એક થઈ ગયા છે જોકે રૂપાણીને ભલે ટાર્ગેટ કર્યા હોય પણ રાદડિયા સામે મોરચો ખોલવો ભાજપના જ નેતાઓને ભારે પડી શકે છે મંત્રી ન હોવા છતાં જયેશ રાદડિયાનું ખેડૂતોમાં વર્ચસ્વ છે માત્ર એટલું જ નહીં જેતપુર જામ કંડોરણાથી લઈને રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદડિયાનો પ્રભાવ છે રાજકોટ યાર્ડના ડિરેક્ટરો પરસોત્તમ સાવલિયા વિજય સખીયા હરદેવસિંહ જાડેજા નીતિન ઢાંકેચાએ આ રજૂઆત કર્યાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે સૂત્રના જણાવ્યા મુજબ જયેશ રાદડેના નિયંત્રણ હેઠળની જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં લાખો રૂપિયાનો વહીવટ થયો છે પટ્ટાવાળાની ભરતી કરીને પછી પ્રમોશન આપી ક્લાર્ક બનાવી દેવામાં આવે છે આ ચાર આગેવાનોએ પત્રની વિગતો મીડિયામાં જાહેર કરીને લેટર બોમ્બ ફોડવાનું ટાળ્યું છે પણ આવો પત્ર લખ્યાનું આ આગેવાનોને પૂછતા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડમાં ચેરમેન લઈને પ્રશ્નો પણ ઉઠ્યો છે જેમાં ચેરમેન તરીકે પરશોત્તમ સાવલિયાનું નામ છેલ્લે સુધી નક્કી હતું અને યાર્ડનો મામલો રૂપાણીના કાળમાં રાદડિયા જ સંભાળતા હતા બાદમાં સત્તા પરિવર્તન થયું પણ સાવલિયાને ચેરમેન પદ મળ્યું નહીં તાજેતરમાં જસદણના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે ભાજપના મહામંત્રીથી ત્રાસી રાજીનામું આપ્યું હતું અને કુંવરજી બાવળીયાએ આ મહિલા નેતાને ટીકો આપ્યો હતો આમ જિલ્લામાં આંતરિક જૂથવાદ ચરમસીમા ઉપર પહોંચ્યો છે હવે સત્તાના સમીકરણો સમૂળગા બદલાતા અત્યાર સુધી મૌન રહીને સહી લેનારા નેતાઓ હવે મેદાને આવ્યા છે આથી આ સહકારી આગેવાનોએ જિલ્લા બેન્કમાં ભરતીમાં લાખોનો વહીવટ થયાનો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે જિલ્લા બેન્કમાં ભરતી કૌભાંડ અંગે સ્થાનિક સહકારી નેતાઓએ ગાંધીનગર પત્ર લખ્યા બાદ હવે દિલ્હી સુધી પહોંચ્યા છે દિલ્હીમાં વડાપ્રધાનને મળીને સમગ્ર જાણ જાણકારી હોવાનું સહકારી જગતમાં ચર્ચાઈ રહ્યું છે કહેવત મુજબ રાજકારણમાં દોસ્તી અને દુશ્મની કાયમી હોતી નથી અને દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ એનું ઉદાહરણ સહકારી જગતના રાજકારણમાં જોવા મળી રહ્યું છે પહેલાં જે જૂથ એકબીજાના હરીફ હતા એ હવે જિલ્લા બેંકની ભરતી કૌભાવના મામલે એક થઈ ગયા છે અને આ અંગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની તૈયારી પણ બતાવી છે જો જયેશ રાદડીયાને દૂર કરવામાં આવે તો તેના સ્થાને કોને બેસાડવા અને ડિરેક્ટરમાં કોને ઘુસાડવા એ સહિતનો પ્લાન તૈયાર થઈ ગયો છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે